નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે, પૂરું વિશ્વ કોરોનાથી મુક્ત બને એવી દિવ્ય ભાવના સહ એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, દુર્ગુણો તથા દુર્ભાવનો સામનો સત્કાર્યોથી કરો. થોડો ત્યાગ કરીને ખૂબ યશ મેળવવાની લિપ્સા ઘણા લોકોમાં જોવા મળે છે. છાપામાં નામ તથા ફોટા છપાવવા માટે કેટલાક લોકો સત્કર્મનો આધાર લે છે. યશ મેળવવાની શરતે જ થોડીક ઉદારતા બતાવનારા લોકો ઘણા છે, પરંતુ દયા, કરુણા, ત્યાગ અને પરમાર્થની ભાવનાઓને ચરિતાર્થ કરવી એ જ શ્રેયકર છે. દૈવી સંપત્તિ તથા સત્પ્રવૃત્તિઓ જ સાચી આધ્યાત્મિક વિભૂતિઓ છે. તેનાથી માણસ સાચો આનંદ તથા સંતોષ મેળવી શકે છે અને સમાજને પણ સુખ શાંતિનો આનંદ પ્રદાન કરી શકે છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓના પાગલપણે દુનિયામાં ઘણા અનર્થ કર્યા છે, પાપો તથા વિનાશમાં વધારો કર્યો છે. આથી તેમનો ત્યાગ કરવો જોઈએ. માણસને તેના દુર્ગુણો તથા દુર્ભાવનાઓ જેટલો પરેશાન કરે છે એટલું બીજું કોઈ કરી શકતું નથી. વ્યસની માણસ સૌથી મોટો દુર્ગુણી છે. વ્યસનો માણસના શારીરિક તથા માનસિક એમ બંને પ્રકારના સ્વાસ્થ્યનો નાશ કરે છે. અને એટલા માટે જ કીધું, જુગાર દારૂ બીડી માંસ અપનાવી, જુગાર દારૂ બીડી ગુટકા માંસ મટન અપનાવી લોક કલંકિત થઈ ના ફરશો. માનવ જીવન દેવ તુલ્ય મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો. દારૂ, જુગાર, વ્યભિચાર વગેરે જ નહીં, પરંતુ આળસ, પ્રમાદ, પશુતા વગેરે પણ ભયંકર વ્યસનો જેટલા જ નુકસાનકારક છે. સદગુણી વ્યક્તિને આખો સમાજ આદર સન્માન આપે છે. સહયોગ, સૌહાર્દ તથા સહાનુભૂતિ તેની સંપત્તિ બની જાય છે. તે હંમેશા સ્વસ્થ અને સુખી રહે છે. મનુષ્ય કુસંસ્કારોનો ગુલામ બની જાય, પરંતુ તે તેમને છોડી ન શકે એ વાત યોગ્ય નથી. માણસ પોતાના સંકલ્પ બળથી તથા શ્રેષ્ઠ દ્રષ્ટિકોણથી તેમનો અવશ્ય ત્યાગ કરી શકે છે. કાળા માથાનું મનુષ્ય ધારી કરી શકે છે, ધારી બની શકે છે. જ્યાં સુધી આપણે ઈમાનદારી તથા તટસ્થતા પૂર્વક આપણા દોષોને જોતા નથી, ત્યાં સુધી આપણા સંસ્કારોને બદલવામાં મુશ્કેલી રહે છે. જ્યાં સુધી માણસ આત્મસમીક્ષા કરતો નથી, ત્યાં સુધી તે આત્મિક રીતે દુર્બળ રહે છે. તેથી જ્યારે પણ મનમાં ખરાબ ભાવ જાગે તથા દુર્ગુણો માથું ઊંચકે ત્યારે માણસે સત્કાર્યોમાં પ્રવૃત્ત થવું જ જોઈએ. પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ઓગસ્ટ. મિત્રો, આ યુગઋષિનો દિવ્ય સંદેશ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આ સંદેશને આપના પૂરતો નહીં રાખતા જન જનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગ્ય સંસ્કૃતિ તેમજ કોરોનાથી મુક્ત સંસ્કૃતિ લાવવા સહભાગી બનશો એ જ અપેક્ષા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર, ઋષિ ચિંતન ચેનલ, જેતપુર, રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભકામનાઓ.